જય જિનારી મિત્રો, આજ ફરીથી આપણે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જે અત્યારે જઈ રહ્યા છીએ વિરજવાસણ માતાજીના દર્શન કરવા માટે, અને કઈ રીતે જવું છું તમને બતાવું. જો આજે મંદિર જે સલ્તનપુર પાસે આવેલું છે, ભોપાલથી 55 કિલોમીટર દૂર, જ્યારે બાપુના આશ્રમથી 15 કિલોમીટર દૂર, અને ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે. રાખો, તમને જગ્યાના દર્શન કરાવવાનો છું, તો સ્ટે ટ્યુન. વિરજવાસણ માતાજીના પટાંગણમાં તળેટીમાં પહોંચી ગયા છે. ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે. સલ્તનપુર ગામની પાસે આ માતાજીનું સ્થાન છે, અને વિરજવાસણ દ્વાર એવું લખેલું છે ગેટ છે. અમે થોડુંક ઝૂમ કરીને બતાવું, આખો ડુંગર છે, ચોટીલા જેટલો ડુંગર લાગે છે, જોકે એની કરતાં નાનો છે. અને અહીંયા માતાજીના દર્શન કરવા જવાનું ગયા છીએ વિરજવાસણ માતાજીના દ્વારે. આ મોટો જે ગેટ તમે જોઈ રહ્યા છો, વિરજવાસણ માતાજી જે ડુંગર ઉપર બિરાજમાન છે એમનો દ્વાર છે. અને હવે થોડીક ક્ષણોમાં થોડોક ભોજન પ્રસાદ લઈને આ બધા ગયા, આખી ભૂખા થયા છે, હમાટોટ વાગ્યો છે. અને હવે જઈશી થોડીક વારમાં ઉપર. કાર્ય કરે છે અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા. પ્રતિદિન અખંડ ભંડારા સવારે 11 વાગ્યાથી સાંજના 7:30 વાગ્યા સુધી એ ભંડારા ચાલુ છે. ખાલી 20 રૂપિયામાં તમને ખૂબ જ સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. અને તમે જોઈ શકો છો એ ભાઈ જે છે એ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરે છે. અને સુબહ 11 બજે કન્યા પૂજન વગેરે હોને કે બાદ ભંડારા સ્ટાર્ટ હો જાતા, ઓર શામ કો 7:30 બજે તક ભંડારા સંચાલિત. ભક્તજનો કી સહાયતા થી ચલતા હૈ. વાહ, બઢિયા બઢિયા. અહીંયા ખાવાની ખૂબ જ વ્યવસ્થા છે, સાથે પૂરી અને શાક અને દાળ ને કઢીને ખૂબ જ સુંદર ભોજનની વ્યવસ્થા છે. અને શાંત આખી જગ્યા છે. તો જ્યારે પણ અહીંયા સલ્તનપુર આવો માતાજીના દર્શન કરવા, તો અચૂક પ્રસાદ લેવા આવજો. આજે ડુંગર છે વિરજવાસણ માતાજીનું. કહેવાય છે કે 1400 ને 1500 જેટલા પગથિયા છે, અને રોપવેની પણ વ્યવસ્થા છે. જોકે બધા ફેમિલી સાથે આવેલા, રોપવેમાં જવાનો વિચાર છે, એટલે રોપવેમાં ત્યાં જઈ રહ્યા છીએ. અને અમારો ભાઈ છે હવત જેવો, બે ભેહું ઉતરાય એટલો. અને અમે અત્યારે બધા સિંહ બ્રશ ન કરે. વિરજવાસણ માતાજીનું જે રોપવેનું સ્ટેન્ડ છે અહીંયા પહોંચી ગયા છે. નાનું રોપવે છે, અને નાનો ડુંગર છે, પણ પગથિયા બહુ છે. 1400 1500 પગથિયા જેવું છે. એવું રોપારે રિક્ષાવાળા ભાઈએ કીધું, તો કે અમે પહેલી વાર જાય છીએ, કયો ડુંગર છે શું નહીં કાંઈ ખબર નથી. અને ખૂબ સુંદર વ્યવસ્થા છે. ભોપાલથી 50-60 કિલોમીટર અંદર વિરજવાસણ માતાજી દેવીજી રોપવે સ્ટેશન અહીંયા આવેલું છે. જાવું અમે ઉપર રોપવેમાં. અમે સ્ટેશનમાં ઉપર રહી ગયા છીએ બધા લાઈનમાં. જય માતાજી. કેતો દીદી, આ ટ્રાફિક તમે જુઓ, આ ટ્રાફિક છે સામાન્ય. હા, ટિકિટ કેટલી છે? 115 રૂપિયા. માતાજી ના દર્શન કરવા કલાક પછી અમારો વારો આવ્યો છે. અમારી આખી ટીમ ગેંગ જોઈન થઈ ગઈ છે. મામી મામા છે, મામી સાહેબ લંગાઈ ગયા છે, દેવી અને મામી વિરજવાસણ માતાજી ના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ફાઇનલી રોપવે સ્ટેશન માંથી બહાર આવીને હવે જઈ છે માતાજી ના દર્શન કરવા. છોટા હાથી કે સાથ અહીંયા ઉપર છે માતાજી ના દર્શન. અહીંયા પણ આવી રીતે હાલીને જવાનું છે. આખું રોપવે સ્ટેશન બનાવ્યું છે, ઉપર મોટી જગ્યા હોય એવું લાગે છે. અને પગથિયા પણ બહુ સરસ છે. પગથિયા અંદાજે 500-600 જેવા પગથિયા હોય એવું લાગે છે. 3000 પહોંચી ગયા છીએ ઉપર. હવે થોડું બધું હાલવાનું છે, રસ્તો કાપીને વિરજવાસણ માતાજીના દર્શન કરવા જઈ.
આ જે પગથિયા મેન અમારો કેટલા મોટા મોટા પગથિયા છે એટલે ચડીને આવવું હોય ને એમના માટે પણ સારી વ્યવસ્થા છે. અહીંયા છે વિદ્યાસણ માતાજી, વાહ ઉપર પહોંચી ગયા છે. માતાજીના દર્શન કરાવું આખું પટાંગણ અને ઉપરથી આખો સલ્તનપુરનો નજારો બતાવું. અત્યારે મંદિરની પાસે પહોંચી ગયા છે અને મંદિર માતાજીના દર્શન કરવા, વિદ્યાસણ માતાજીના દર્શન કરવા અંદર જઈ રહ્યા છે. અહીંયા સામે લાઈન, વાહ પટાંગણમાં માતાજી બિરાજમાન છે. વિદ્યાસન માતાજી સામે તમે દર્શન કરી રહ્યા છો. વિદ્યાસન માતાજીના જય માતાજી, જય વિદ્યાસન માતાજી, જય માતાજી. એ પ્રથમ વખત સલ્તનપુરની અંદર આવી રીતે માતાજીના દર્શન કર્યા. શું છે ઇતિહાસ આપને ખબર નથી, એ મળશે તો તમને કેવડાવીશ. માતાજીના ખૂબ જ સુંદર દર્શન કર્યા. પટાંગણ બહુ મોટું છે, વિશાળ, એના બેસવાની પણ વ્યવસ્થા છે. મેઇન ગેટ સામેની સાઈડ છે, તમે બહારની સાઈડથી આખું ગાર્ડન ને બધું બતાવું શું શું છે. તો અત્યાર સુધી મંદિરમાં જ હતા, હવે બહારની સાઈડ જઈએ છીએ. બહાર નીકળ્યા છે, ખૂબ જ સુંદર માહોલ છે, મોટું વિશાળ ગાર્ડન છે, વિશાળ પટાંગણ છે. મેઇન ગેટ આ બાજુ છે માતાજીનો, વિદ્યાસન માતાજી. અને વાંદરાઓ પણ છે ગિરનાર જેવા, અને ખૂબ સુંદર માહોલ છે. ઘણા બધા યાત્રીઓ દર્શન કરવા પણ આવ્યા છે. હજી ઉપર કાંક મંદિર કે સમથિંગ કાંક લાગે છે, ઉપર કાંક એનો કાંક હશે, જોઈ આવશું ત્યાં શું છે. આજે છે વિદ્યાસણ ધામ સલ્કનપુર, એનો મેઇન ગેટ છે. અને ઉપરની સાઈડ પણ કંઈક છે આ મંદિરનો જે બીજો એક ગેટ છે એ છે. અને અહીંયા પાછું એક મંદિર છે, દેવાલય પ્રાણ પ્રતિષ્ઠા એવું કંઈક લખ્યું છે. મોટી વિશાળ બિલ્ડિંગ છે, અને સામે સામે પણ કંઈક ઉપર છે અને વિશાળ પટાંગણ છે. અત્યારે મંદિરમાં ઉપર જઈ રહ્યા છીએ. મારા માતાજી આગળ જાય છે, દ્વારપાલ દેવાલય શું કે નાના નાના મંદિર છે. હાલથી ઉપર નાના નાના દેવસ્થાનો છે, હારે જ છે. બધા દેવસ્થાનોના દર્શન કરાવું. પહેલાં છે મોતી બાબા, મોતી બાબા. પછી છે હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજ. ગણપતિજી ઓર યે હે ખોખલી માતા, એસે ચાર મંદિર હે. સ્વામી હૈ દ્વારપાલ. હવે મંદિર કા ઉપર સે વ્યૂ દિખા દેતા હું, પૂરા વ્યૂ બઢિયા સા. હજી અહીં મંદિરની પાછળ શ્રીફળ માટેની ખૂબ સુંદર વ્યવસ્થા છે, સાથે સાથે એક રસ્તો પણ છે. એટલે ટૂંકમાં પગથિયાથી રોપવેથી અને તમારી પાસે પ્રાઇવેટ ગાડી હોય તો એ રીતે પણ તમે ઉપર આ શિખર ઉપર આવી શકો છો. વાંદરાઓ પણ છે ઘણા બધા. હવે આ મંદિર છે, અહીં સેલ્ફી પોઈન્ટથી અહીંયા જઈ રહ્યા છીએ આપણે. હવે તમને અહીંથી જે નજારો દેખાય છે એ નજારો દેખાડું. અહીંયા વાંદરાઓ છે નાના મોટા, છોટે છોટે વાંદરે. અહીં જે નજારો જોવો, આખો સલ્તનપુર તો ઠીક છે, આખો ખૂબ દૂર દૂર સુધીનો આખો નજારો દેખાય છે. માઉન્ટેન વ્યૂ, ગિરનાર કરતાં તો નીચો છે પણ તો આપણા માટે ખૂબ જ વિશાળ છે. અહીંયા માંડના લોકો માટે અને ખૂબ સુંદર વ્યવસ્થા છે અહીંની. ફાઇનલી માતાજીના દર્શન કર્યા, ખૂબ સુંદર જગ્યા છે. અને લોકેશન બધી જગ્યાના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે, જેનાથી કોઈ બી લોકોને આ જગ્યાના દર્શન કરવા હોય અથવા તો આ બધું આવતા હોય યાત્રામાં તમારે કાંઈ સેટિંગ કરવું હોય અથવા દર્શન ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે બન્યા રહેજો. ગિરનારી ભૂમિ યુટ્યુબ ચેનલમાં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહે છે. હજી આ ભોપાલ યાત્રા ચાલુ જ છે આપણી, નેક્સ્ટ શું જઈએ આગળ તમને બતાવીશ. જય ગિરનારી. આદેશ આદેશ. લખ નિરંજન.